हरिओम स्टूडेंट स्टैंडर्ड 8 सब्जेक्ट छे इंग्लिश 1 एमा यूनिट 3 मा बाकी जासु छे બીજા સબ્જેક્ટ ના મૂકી દો યુનિટ 3 માં એક્ટિવિટી 6 ટુ બોયઝ ઇન અ જંગલ એ ચેપ્ટર આપણે કન્ટિન્યુ કરીએ તો લાસ્ટ વિડિયો માં આપણે જોઈ ગયા કે અમિત અને ભૂપેન બે ફ્રેન્ડ છે આસામ માં એ લોકો ટ્રેકિંગ માટે જાય છે તો ત્યાં એ લોકો કેમ્પ માં રહેતા હોય છે પણ એ લોકો ફોરેસ્ટ માં ઓબ્ઝર્વેશન કરવા માટે એટલે કે એક્સપ્લોરર કરતા કરતા ઘણા પોતાના કેમ્પ થી આગળ નીકળી જાય છે હવે શું થાય છે એ જોઈએ ઓકે પેજ નંબર 31 ઉપર છે ઓકે જો અહીંયા જુઓ સામે કે વોક ફાસ્ટ વી મસ્ટ ગેટ ધ કેમ્પ ક્વિકલી કે ઝડપથી ચાલ કે આપણે કેમ્પ ઉપર ઝડપથી તરત જ પાછા જવું જોઈએ ઓકે સામે જુઓ ચલો They heard the trumpet of elephant. Amit was excited. Trumpet, આપણે પહેલું ચેપ્ટર તેનાલી રામન વાળું હતું એની અંદર આપણે આવી ગયું હતું બરાબર ટ્રમ્પટ એટલે જાત જાતના પેલા તુરાઈમાંથી નીકળતા હોય એવા અવાજ આવે બરાબર તો એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ તમને બધાને ખબર જ છે બરાબર તો એ જ્યારે અવાજ કરે ત્યારે નોર્મલ જે બીજા બધા એનિમલ હોય એના કરતા એનો અવાજ કેવો હોય ઘણો મોટો હોય બરાબર તો એમણે હાથીનો મોટેથી પેલા તુરાઈ જેવો અવાજ સાંભળ્યો તો અમિત ઉત્તેજિત થઈ ગયો બરાબર એને એવું કશું પહેલા જોયું નહોતું બુકમાં ધ્યાન આપો અમિત શું કહે છે ઇન એન એક્સાઇટેડ વોઇસ બરાબર એક્સાઇટેડ વોઇસમાં કહે છે ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ તું શું વિચારે છે કે આપણને કોઈ હાથી જોવા મળશે બરાબર એ ભૂપેનને પૂછે છે તો ભૂપેન શું કહે છે વેઇટ રાહ જો એમ બરાબર શું કહે છે સડનલી એટલે અચાનક કોઈ આપણને ખબર ના હોય તમે બેઠા હોય ને પાછળથી કોકાઈન તમને હિટ કરે બેકમાં એ સડનલી તમને કોકે મારી કહેવાય બરાબર બરાબર સડનલી ભૂપેન સ્ટોપ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ ભૂપેન થોભી ગયો અને હેલ્ડ એટલે હોલ્ડ નો ભૂતકાળ બરાબર એણે શું કર્યું પોતાનો હાથ ઊંચો કર્યો એને કીધું શું કીધું આઈ એમ સ્ટોપ બરાબર આ રીતે કીધું ઓકે ધે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન તે હજુ પણ ઊભો છે સ્ટીલ એટલે હજુ પણ બરાબર ઉભો છે અને લિસન એટલે સાંભળે છે ઓકે ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે પેન રમ્યા વિને બુકમાં ધ્યાન આપો કે હજુ પણ ઉભો છે અને સાંભળે છે ઓકે હાથીનો અવાજ આવ્યો થમ 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 બરાબર હાથી ચાલતો હોય એનો અવાજ આવ્યો ઓકે એ બિગ એનિમલ વોઝ કમિંગ ટોવર્ડ્સ ધેમ મોટું પ્રાણી ટોવર્ડ્સ એટલે ની તરફ ધેમ એટલે તેઓ તેઓની તરફ એક મોટું પ્રાણી આવી રહ્યું છે ઓકે પેન નીચે મૂકી દો હમણાં કશું લખવાનું નથી બબ્બે મિનિટે મારે કહેવું પડે ઓકે ના કહેવાય અગેન એ બિગ એનિમલ વોઝ કમિંગ ટોવર્ડ્સ ધેમ એક મોટું પ્રાણી તેઓની તરફ આવી રહ્યું છે ઇટ ઇઝ એન એલિફન્ટ ભૂપેન વિસ્પર વિસ્પર એટલે એકદમ ધીમા અવાજે બોલવું બરાબર ઘણી વખત એવું હોય કે કોઈને ખબર ના પડે કાનમાં શુદ્ધ ગુજરાતીમાં કહે તો ખુસુર ખુસુર કરે એને વિસ્પર કહેવાય બરાબર બાજુવાળી વ્યક્તિને જ ખબર પડે બીજાને ખબર ના પડે તો ભૂપેન એકદમ ધીમા અવાજે બોલ્યો કે તે હાથી છે ઓકે ધે વોક ક્વિકલી ઓન ધ ગ્રાસ તે ઝડપથી ઘાસ ઉપર ચાલી રહ્યો છે એન્ડ હિડ બિહાઇન્ડ એ બિગ ટ્રી બરાબર સોરી આ કોની વાત થાય છે અમિત ભૂપેન તેઓ ઝડપથી ઘાસ ઉપર ચાલ્યા અને હીડ એટલે હાઈડ નો ભૂતકાળ ક્યાં છુપાઈ ગયા બિહાઇન્ડ એ બિગ ટ્રી મોટા ઝાડની પાછળ છુપાઈ ગયા બિહાઇન્ડ એટલે પાછળ અને ઇન ફ્રન્ટ એટલે શું થાય આગળ થાય બરાબર એ લોકો હાથીને જોયો ને એટલે શું કર્યું કે ઝાડ સોરી ઘાસ ઉપર ઝડપથી ચાલ્યા અને મોટા ઝાડની પાછળ છુપાઈ ગયા ઓકે કારણ કે જંગલમાં એ લોકો બે જણ એકલા હતા એટલે સ્વાભાવિક છે બીક લાગે બરાબર એમના બધા ફ્રેન્ડ સર્કલ તો કેમ્પમાં હતા એ લોકો ઓબ્ઝર્વેશન કરતા કરતા આગળ નીકળી ગયા હતા એટલે એ લોકો પોતાના રક્ષણ માટે શું કર્યું ઝાડની પાછળ છુપાઈ ગયા ઓકે એ બિગ બ્લેક ક્રીચર વિથ વ્હાઇટ ટસ્ક ઓકે થોડું થોડું કરીએ કારણ કે ઘણો મોટો સેન્ટન્સ છે બિગ બ્લેક ક્રીચર્સ ક્રીચર્સ એટલે શું થાય પ્રાણી આપણે જોઈ ગયા એક પેલું રાયમ આવતી હતી એની અંદર જોઈ ગયા બરાબર હવે હાથી હતો એનો કલર કેવો હતો આમ તો ગ્રે છે પણ અહીંયા લોકોએ બ્લેક લીધો છે બરાબર કે કાળા કલરનું પ્રાણી વિથ વ્હાઇટ ટસ્ક ટસ્ક એટલે શું થાય બોલો દંતસૂળ બરાબર હાથીના દાંત તો તમને ખબર છે આગળ દેખાય બરાબર વ્હાઇટ કલરના ઓકે થીક લેગ્સ એટલે જાડા પગ ઓકે બિગ ઇયર્સ એટલે મોટા કાન સ્મોલ આઈઝ એટલે નાની આંખો એ લોંગ ટ્રંક એટલે લાંબી સૂંઢ વોઝ કમિંગ ટોવર્ડ્સ ધેમ ટોવર્ડ્સ એટલે હમણાં મેં કીધું ની તરફ બરાબર એ લોકોની તરફ આવતું હતું ઓકે ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર તે વધારે ને વધારે નજીક ને નજીક આવતું હતું
ક્લોઝર એન્ડ ક્લોઝર એટલે શું થાય વધારે ને વધારે નજીક. ખ્યાલ આવે છે દરેક જણને? ઓકે, અમિત શું કહે છે? ભૂપેન, ઇટ ઇઝ એન એલિફન્ટ, બરાબર કે તે હાથી છે. વોટ એ બિગ ક્રીચર ઇટ ઇઝ, કેવું મોટું પ્રાણી છે. ઓકે, એ લોકોએ લાઈફમાં કોઈ વખત જોયું નહીં હોય, બરાબર, ફર્સ્ટ ટાઈમ જોયું, બરાબર. તો હાથી ઓબ્વિયસલી તમને બધાને ખબર જ છે, તમે કોઈ લગભગ જોયેલો જ હશે, બરાબર, કેવું મોટું પ્રાણી છે. પણ જંગલમાં બે જણ એકલા હોય ને, ઓ જંગલી હાથી જોવા મળે તો સ્વાભાવિક છે બીક લાગે. ઓકે, આઈ કાન્ટ બિલીવ ઇટ, મને માન્યમાં આવતું નથી અથવા તો મને વિશ્વાસ આવતો નથી, બરાબર. ઇટ્સ અ ડ્રીમ, એને શું લાગતું હતું? સપનું લાગતું હતું, બરાબર, કે ખરેખર હું રિયલ હાથી જોઉં છું, મને વિશ્વાસ આવતો નથી. આઈ હેવ નેવર સીન એ લિવિંગ એની એલિફન્ટ ઇન માય લાઈફ, મેં મારા જીવનમાં કોઈ દિવસ આવી રીતે જીવિત હાથી ક્યારેય જોયો નથી. બુકમાં ધ્યાન આપો ને, શું જો કરો છો પાછળ? બબ્બે મિનિટે કહેવું પડે, કેન આઈ સી ઇટ ફ્રન્ટ, સોરી, કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર, શું એને હું એકદમ નજીકથી જોઈ શકું? હવે અમિત પાછો થોડો વધારે પડતો ચાંપલો હતો, બરાબર. એણે ભૂપેનને કીધું કે મેં મારી લાઈફમાં કોઈ દિવસ આવો જીવતો હાથી જોયો નથી, તો હું નજીક જઈને જોઈ શકું. ઓકે, તો ભૂપેન શું કહે છે? પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ, બરાબર, કે મહેરબાની કરીને હાથીની જોડે અંતર જાળવો, બરાબર. એની વાત સાચી છે. ઓકે, ભૂપેન વોઝ વરીડ, ભૂપેનને ચિંતા થવા માંડી, બરાબર. ઓકે, લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે, બરાબર, કે મોટો હાથી તેઓથી લગભગ 30 feet જેટલો જ દૂર હતો, બરાબર. એટલે પેલાને ચિંતા થવા માંડી. હી ઇઝ એંગ્રી, હાથી કેવો હતો? ગુસ્સામાં હતો. ઓકે, તો શું કહે છે? અવાજ ના કરે, એને મને શીશ કીધું, બરાબર. ભૂપેન વિસ્પરે ધીમેથી બોલ્યો. ઓકે, ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસ, હું ખુસુર ખુસુર કરતા હતા એટલે હાથી એનો અવાજ સાંભળી ગયો, બરાબર. ઓકે, હી સ્મેલ ધેમ ટુ, બરાબર. એનિમલ્સના નોઝ હોય આપણા કરતા એકદમ પાવરફુલ હોય, બરાબર. તો હાથીને શું થયું? એ લોકોની ગંધ આવી ગઈ, સ્મેલ એટલે ગંધ આવી. ઓકે, હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ, તેણે પોતાની મોટી સૂંડ ઉચ્ચે ઉછાળી, બરાબર. એન્ડ ધ એર, ક્યાં? હવામાં, બરાબર. એન્ડ ધ ટ્રમ્પેટ લાઉડલી, અને મોટેથી એણે અવાજ કર્યો, બરાબર. સૂંડ ઉછાળી અને મોટેથી અવાજ કર્યો, એને ખબર પડી ગઈ કે કોઈક અહીંયા આસપાસ કોઈક માણસ છે. ઓકે, એ લોકો અવાજ કરતા હતા ને એટલે. ઓકે, ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ એ બીટ, બીટ એટલે ક્ષણ, બરાબર. એ લોકો એક પણ ક્ષણ જેટલું હલ્યા નહીં, મૂવ એટલે હલવું. ઓકે, ભૂપેન વોઝ અફ્રેડ, ભૂપેન કેવો હતો? ભયભીત હતો, ગભરાયેલો હતો. બટ અમિત વોઝન, પણ અમિતને બીક લાગતી નહોતી. ઓકે, હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ, તે પોતાની જાતે મજા માણતો હતો. ઓકે, સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ, ધીમેથી હાથી તેઓની તરફ આવવા માંડ્યો. 30 feet જેટલો દૂર હતો, પણ ધીમે ધીમે નજીક આવવા માંડ્યો. Now he was 25 feet away. હવે કેટલો હતો? માંડ 25 feet જેટલો જ દૂર હતો. ઓકે, હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર, શેકિંગ, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ શેકિંગ? બોલો, હલાવું, બરાબર. એ પોતાનું માથું, એંગર એટલે ગુસ્સામાં પોતાનું માથું હલાવતો હતો. ઓકે, હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ, બરાબર. ભૂપેન વિસ્પર ટુ અમિત, બરાબર. ભૂપેને ધીમેથી અમિતને કીધું કે ત્યાં આપણા પર એટેક એટલે હુમલો કરવાની તૈયારીમાં છે, બરાબર. વી મસ્ટ ડુ સમથિંગ, આપણે કંઈક તો કરવું પડશે, નહીતર હાથી હુમલો કરે તો શું થાય? એટ અ ટાઈમ ઉપર પહોંચી જવાય, બરાબર. એ કેવું છે, વેજીટેરિયન છે, કે માણસને મારીને ખાઈતો ના જાય, પણ એ છોડે પણ નહીં, બરાબર. એનો એક પગ કે એક કશું બી પડે તો માણસ એટ અ ટાઈમ ખલાસ થઈ જાય, બરાબર. ક્યાંકથી અવાજ આવે છે, અવાજ ના કરતા, બરાબર. તો શું કહે છે કે તે આપણા પર હુમલો કરવાની તૈયારીમાં છે, આપણે કંઈક તો કરવું જ પડશે. તો ભૂપેન પુલ્ડ આઉટ એ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ, તો ભૂપેને પોતાના ખિસ્સામાંથી મોટી બ્રાઉન કલર એટલે બદામી કલરની કાગળની કોથળી કાઢી, પેપર બેગ, બરાબર, કાગળની કોથળી પોતાના ખિસ્સામાંથી કાઢી, પુલ એટલે ખેંચવું, બરાબર. ધેર વેર સમ સ્વીટ ઇન ઇટ, તો એ પેકેટમાં શું હતું? કોથળીમાં થોડીક મીઠાઈ હતી. ઓકે, હી થ્રુ અવે ધ સ્વીટ ઓન ધ ગ્રાસ, તો એણે એને મીઠાઈ હતી એ ઘાસમાં ફેંકી દીધી. ઓકે, હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇટ ટુ ધ બેગ, એણે બેગમાં હવા ભરવાની શરૂઆત કરી. બ્લો એટલે ફૂંકવું, બરાબર.
ઓકે તમને બધાને ખબર જ છે કે પ્લાસ્ટિકની કે પેપર બેગ હોય એમાં આપણે ફૂંક મારીએ એટલે શું થાય એ ફૂલે બરાબર બલૂન ફૂલાઈએ તો આપણે બી યોગ કરીએ ઓકે સૂન ધ બેગ વોઝ લાઈક એ બિગ બલૂન સૂન એટલે તરત જ એ બેગ હતી એ કેવું થયું મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ ઓકે હી હિટ ઇટ હાર્ડ એણે એ બેગને શું કર્યું હાર્ડ એટલે જોશેથી માર્યું બરાબર વિથ હિઝ હેન્ડ પોતાના હાથથી એ બેગને જોશેથી માર્યું અને બેગ ફૂલાઈ એટલે મોટું શું થઈ ગયું બલૂન જેવું થઈ ગયું બરાબર પછી એને શું કર્યું એને અવાજથી એટલે પોતાના હાથથી માર્યું કેવો અવાજ આવ્યો ફટાક બરાબર વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ કેટલો મોટો અવાજ હતો હવે જંગલ હોય આજુબાજુ કોઈ જ ના હોય બધું ખુલ્લું હોય બરાબર કોઈ બોલતું ના હોય અને મોટી બેગ હોય ને એમાં ધડામ લેકર તમે અવાજ કરો ફટાક તો કેટલો મોટો અવાજ આવે બરાબર ઇટ ઇકો ઇકો એટલે ગુંજવું બરાબર ઓવર ધ ફોરેસ્ટ બરાબર આખા જંગલમાં એનો પડઘો ગુંજી ગયો ઓકે ધ એલિફન્ટ સ્ટોપ હાથી થોભી ગયો હવે હાથી ને બીક લાગી ઊંધું થયું બરાબર પેલા ભૂપેન ને બીક લાગતી હતી અમિત ને તો મજા પડી ગઈ હતી બરાબર પણ આઈડિયા ભૂપેન જ કાઢ્યો બરાબર અમિત તો ખાલી એની જાતે મજા જ લેતો હતો એમ તો હજુ નજીક જઈને હાથી જોવો તો પાછો બરાબર પણ આ જે ટ્રીક કરી એ કોને કરી ભૂપેન જ કરી પણ હવે રિવર્સ થયું હવે હાથી સ્ટોપ થઈ ગયો હવે હાથી ને બીક લાગી કારણ કે મોટો અવાજ આવ્યો ને ફટાક ઓકે ટ્રમ્પટેડ એંગ્રીલી પાછો એને ગુસ્સાથી અવાજ કર્યો બરાબર ઉભો રહી ગયો પાછો ગુસ્સે થી અવાજ કર્યો એન્ડ ટર્ન અવે ઊંધો ફરી ગયો બરાબર ટર્ન એટલે પાછું ફરવું હી વોક ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ બરાબર તે ઊંચા ઘાસમાં ઝડપથી ચાલવા લાગ્યો એન્ડ સૂન ડિસએપિયર ઇન ધ ફોરેસ્ટ અને થોડીક જ વારમાં જંગલમાં અદ્રશ્ય થઈ ગયો ઓકે વોટ એ યુઝફુલ ટ્રી કેવી યુઝફુલ એટલે ઉપયોગકારક યોજના હતી બરાબર બોટ ધ બોયઝ ફેલ્ટ રિલીવ ફિલનો ભૂતકાળ છે ફેલ અને રિલીફનું છે રિલીવ તો બંને છોકરાઓએ હવે રાહતનો શ્વાસ લીધો બરાબર હી થોટ વી હેડ એ ગન સેડ ભૂપેન લાફિંગ સ્લોફલી ભૂપેને હસી અને અમિતને શું કીધું કે હાથીએ વિચાર્યું કે આપણી જોડે શું છે બંદૂક છે લોવા જાવ ને ફટાક એટલે હાથીને બીક લાગી કે કોઈ માણસ છે પણ એની જોડે શું છે બંદૂક છે બરાબર એટલે બીવે બરાબર યસ સેડ અમિત એટલે અમિતે શું કીધું હા એટલે એને લાગ્યું કે અવાજ આવ્યો કે બંદૂક છે એટલે હાથી શું કર્યો ભાગી ગયો બરાબર દે વોક ટોવર્ડ ધ કેમ્પ અને તેઓ શું થયા કેમ્પ તરફ ચાલવા લાગ્યા ઓકે આફ્ટર સમ ટાઈમ ભૂપેન સેડ લુક ધોઝ આર ધ લાઇટ ઓફ ધ અવર કેમ્પ થોડા વખત પછી ભૂપેને ચાલતા ચાલતા એ લોકો કેમ્પ પાસે પહોંચ્યા એટલે શું કીધું કે જો આપણા કેમ્પની લાઇટ અહીંથી દેખાય છે ઓકે વોટ એ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ કેવો રોમાંચિત અનુભવ હતો બોલો ખબર પડી ઓકે ક્યાંય કશું ના ખબર પડી હોય તો કહો બરાબર પછી આપણે શબ્દોના અર્થ લખીએ ખ્યાલ આવી ગયો દરેક જણા ઓકે ચલો સ્ટાર્ટ કરીએ બોલો શું ઉત્તેજી લખવું જોઈએ ગુસ્સેથી એંગ્રીલી એટલે ગુસ્સેથી બોલો ધીમેથી બોલવું મેં કીધું ને વિસ્પર લખું છું હું લખ્યા પછી કશું ના હોય ને તો પૂછજો પહેલા એક વખત લખી દો હજુ પણ
ટેસ્ટમાં તમને ગુજરાતી ને ઇંગ્લિશ સ્પેલિંગ પૂછ્યા છે. આ ભાઈને લખવા નથી.
ખૂબ રિપીટ થતું હોય આગળ આવી ગયું હોય તો ના લખતા બરાબર ચોરે લખાઈ ગયું આગળ તો બાકી છે ને કમ્પ્લીટ કરી દઈએ ને ગાર્મેન્ટ શોપ વાળો भाई बोलता नहीं जो पेज नंबर 28 ऊपर बी पार्ट की बाकी है ओके अपनी जोड़े थोड़ा टाइम है तो कंप्लीट कर दिए जो स्टूडेंट ने लखवानु बाकी है शांति थी लखे Listen and understand the dialogue. બરાબર સાંભળો અને સમજો. From the new dialogue with the help of the words given in the bracket. ચલો in the garment shop નો મતલબ શું થાય બોલો. કઈને ખબર બોલો. કપડાની દુકાન એને garment shop કહેવાય. આ બાજુ હવે તમને લોકોને પૂછીશ. તારો મીનિંગ શું થાય? મોડા બંધ રાખો. ચલો રુચિર શું કહે છે? મમ્મી લુક વોટ એન એરેન્જમેન્ટ. કે મમ્મી જુઓ કેટલું સરસ એરેન્જમેન્ટ એટલે વ્યવસ્થા છે. તો માલાબેન શું કહે છે? યસ ડિયર, વિચ ટી શર્ટ ડુ યુ લાઈક? કે તને કઈ ટી શર્ટ ગમે છે? તો રુચિર શું કહે છે? ધ બ્લેક વન, એને કાળા કલરની ગમે છે. તો માલાબેન શું કહે છે? વાય? કે કેમ? તો રુચિર શું કહે છે? ઇટ ઇઝ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ. બોલવાનો મતલબ શું થાય? બોલો બોલો. પંજાબી ડ્રેસ બરાબર આ રીતનું કદાચ એક્ઝામમાં પૂછાઈ જાય તો તમારી જાતે રિપ્લેસ કરી અને તમે લોકો લખજો. ચલો ઇન અ પ્રોવિઝન સ્ટોર. પ્રોવિઝન સ્ટોર નો મતલબ શું થાય? કરિયાણાની દુકાન. બરાબર, જ્યાં તમને બધું રોજિંદું રબારી આવી અને મોડું બંધ રાખ. આશા શું કે છે? એક્સક્યુઝ મી. બરાબર, શોપકીપર ને કે છે એક્સક્યુઝ મી. તો શોપકીપર શું કે છે? યસ લિટલ પ્રીટી ડોલ, નાની છોકરી છે આશા. બરાબર, તો નાની છોકરીઓ ઢીંગલી જેવી લાગે. બરાબર, એટલે પૂછે છે કે વોટ કેન આઈ ડુ ફોર યુ, કે હું તારા માટે શું કરી શકું. તો આશા શું કે છે? માય મધર વોન્ટ્સ રેડ બટન ફોર માય ડ્રેસ. કે મારી મમ્મીએ મારી મમ્મીને મારા ડ્રેસ માટે લાલ કલરના બટન જોઈએ છે. ઓકે, તો શોપકીપર શું કહે છે? હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ, કે તારા મમ્મીને કેટલા બટન જોઈએ છે. બરાબર, તો આશા શું કહે છે? શી વોન્ટ વન ડઝન. કેટલા જોઈએ છે? વન ડઝન. ઓકે, હવે અહીંથી ઘણા લોકો એવા હશે કે એક ડઝનમાં કેટલા નંગ આવે એ પણ ના ખબર હોય, એવા નંગ છે અહીંયા. કેટલા આવે? 12 આવે. બરાબર, ઓકે. તો શોપકીપર શું કહે છે? હિયર યુ આર. બરાબર, આ તારા માટે છે, થેન્ક યુ. હવે રિપ્લેસમાં શું કરવાનું છે? સુગર, બિસ્કિટ, ટી વિથ ચોકલેટ અને કંપાસ બોક્સ. બરાબર, એ તમારે ચેન્જ કરીને લખવાનું છે. હવે એક્ટિવિટી 5 જુઓ. જો હવે પિક્ચર છે ને, એની ઉપરથી નીચે તમારે 6 બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે. ઓકે, લુક એટ ધ પિક્ચર. ધ પિક્ચર ટેલ અ સ્ટોરી. પિક્ચરમાં આપણને શું કીધું છે? એક સ્ટોરી, વાર્તા કીધી છે. ઓકે, હું અત્યારે પેજ નંબર 29 ઉપર ચલાવું છું. આ બાજુ એ લોકોને એ પણ ખબર નથી. પુટ ધ કરેક્ટ નંબર અંડર ધ પ્રોપર પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બરાબર, ચલો પહેલો નંબર કયો આવશે? 5 પિક્ચર છે. ઓકે, કયા પિક્ચર નો પહેલો નંબર આવશે કોઈ ખબર છે? બોલો. પહેલી લાઈનમાં જો કે નંબર ચાલશે. ચલો નીચેનું જ જોઈ લઈએ. ચલો, એ ગર્લ્સ સો એ વાઉન્ડેડ ડેશ. બરાબર, વાઉન્ડેડ નો મતલબ શું થાય કોઈ ખબર છે? બોલો. હા, ઈજા પહોંચેલી, ઈજાગ્રસ્ત. ઘા. બરાબર, ઘ લાગેલો હોય એ. બરાબર, ચલો એ છોકરીએ ઘ પામેલું શું જોયું? બરાબર, બોલો. બળ. બરાબર, તો પહેલી બ્લેન્કમાં લખી દો બળ. ઓકે,
કરો ડેશ ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ બરાબર શું કર્યું એને એની સારવાર કરી શું આવશે બોલો એક મિનિટ હવે નીચે બે જણની વાત છે એટલે ધે આમ તો પેલી છોકરીએ જોયું તો શી આવશે પણ અહીંયા પિક્ચરમાં બે જણ છે એટલે લખી દો ધે બરાબર ધે ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ તેઓએ શું કર્યું તો કે પક્ષીની સારવાર કરી ટ્રીટમેન્ટ કરી ટૂંક સમયમાં ઉત્તરાયણ આવશે એમાં આવું બધું બહુ થાય છે તો તમને આવી રીતે હેલ્પલાઈન નંબર આપેલો જ હોય છે બરાબર કે તમારે ત્યાં બી ધ્યાનમાં આવ્યું હોય કે પતંગની દોરીથી જે બર્ડ ઇન્જર્ડ થયા હોય તો તમારે લોકોએ અમને આ નંબર પર કોલ કરવાનો શું થયું હવે 25 મિનિટ ઉપર થઈ જાય ને તો એવું થાય છે She took care dash the bird. બરાબર તેરો એ શું કર્યું એની કાળજી લીધી સંભાળ લીધી બોલો ધ બર્ડ બરાબર ધ ઓકે આફ્ટર સમ ડેઝ ડેશ સેટ ધ બર્ડ ફ્રી થોડા વખત પછી એમણે પક્ષીને શું કર્યું મુક્ત કર્યું આઝાદ કર્યું બોલો શું હા દે બરાબર તેઓએ પક્ષીને મુક્ત કર્યું આઝાદ કર્યું શી વેન્ટ હોમ એન્ડ શો ધ બર્ડ ડેશ હર મધર તે પોતાના ઘરે પાછી આવી અને એણે એની મમ્મીને એ પક્ષી બતાવ્યું શું થશે બોલો ટુ બરાબર ટીઓ ટુ અંદર પૂરેલું છે ધ બર્ડ ડેશ અવે ઇન ધ સ્કાય બરાબર પક્ષી આકાશમાં ઉડી ગયું બોલો હા ફ્લાય બરાબર ઓકે સ્ટુડન્ટ તો અહીંયા આપણું એક્ટિવિટી 5 સુધી કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું